जय श्री राम। जय श्री राम। आजे हूँ दुनिया नी बोलती प्रथम श्रीमद भगवद गीता। आज के जे गोविंद भाई पंचीवाला निवृत्त हेड क्लार्क SEW के जो सामाजिक कार्यकर छे, आजे मारी साथे एमना परिवार ने हूँ बोलती श्रीमद भगवद गीता आजे आपवा माटे आयेलो छूँ। मारी साथे गोविंद भाई यहाँ मारी साथे जोड़ायेला छे। गोविंद भाई, आप बोलती भगवद गीता ने ऑपरेट तो करी सको छो ने? करो तो खरा, ऑपरेट केवी रीते करो छो? हाँ गोविंद भाई, आपणे भगवद गीतानी अंदर पहलो अध्याय सांभळो छे, शंखनो अवाज सांभळो छे, मने संभळावी सको छो आप? बिलकुल सारी रीते, बहु आसान वस्तु छे अने बहु सरळताथी एनो उपयोग थई शके छे। अने मारा अंદરથી મારા અનુભવ મુજબ, આજના મારા અનુભવ મુજબ મને એવું લાગે છે કે ખરેખર હિન્દુસ્તાનનું એક સાહિત્ય હશે જે ધાર્મિક ગ્રંથ સાથે જોડાયેલું છે, અને એમાં પણ શ્રી શ્રી રવિશંકર મહારાજના હાથે લોન થયેલી વસ્તુ બિલકુલ તમે તમારા કોઈ પણ ધાર્મિક લગ્ન પ્રસંગ સમૂહ લગ્નના અંદર પણ તમે આનો બહુ સારી રીતે ઉપયોગ કરી શકો છો। મને આમાં સાહેબ એક વસ્તુનું મહત્ત્વ તો એ લાગ્યું કે દાખલા તરીકે હું હરિદ્વારના અંદર ગંગા ઘાટ ઉપર બેઠો છું અને માની લો કે મારે ભગવદ્ ગીતાનું વાંચન કરવું છે કે મારે એને સાંભળવી છે, તો એની સાથે આપેલું માત્ર એક નાનું એક ક્યાચ 14 ભાષાનું જેને આપણે સાથે ખાલી લઈને જવાનું છે, આપણે પુસ્તક નથી લઈ જવાનું। પુસ્તક આપણે આપણા ઘરે પૂજા રૂમમાં જ રાખવાનું છે, પૂજાના સ્થળ ઉપર જ આપણે એને રાખવાનું છે। એમાં પણ તમે કોઈ પણ વિદેશની ભાષા, જે ગુજરાતી છે, હિન્દી છે, અંગ્રેજી છે, મરાઠી છે, પારસી છે, આ તમામ સાહિત્યને તમે માત્ર આને ટચ કરશો એટલે તમને એ જે તે ભાષાના અંદર તમે એનું જ્ઞાન કરી શકશો, તમે એને સાંભળી પણ શકતો। સાહેબ આ પુસ્તકની આ વિશેષતા ખરેખર મને આજે એક નવી વસ્તુ લાગે છે કે ચંદુભાઈ સાહેબ જે મારા ઘરે લઈને આવ્યા, મને એમને એમ કીધું કે આને તમે હરદ્વાર બેઠા છો અને માની લો કે તમારે આને સાંભળવી છે, ભગવદ્ ગીતાને સમજવી છે, તો એ ખરેખર લોન્ચ કરનાર અને આપણા ધર્મગુરુઓને બહુ ધન્યવાદને પાત્ર છે કે આ સાહિત્ય આજે સાહેબ અહીંથી 750 કિલોમીટર દૂર દિશા સિટીથી હરદ્વાર એટલે 750 કિલોમીટરનું અંતર થાય, 750 કિલોમીટરના અંદર તમે સાહિત્ય તમારા ઘરે પડ્યું છે, તમારે સાહિત્ય સાથે પુસ્તક નથી લઈ જવાની, માત્ર એક ચાળ છે કે જેને તમારે લઈ જવાનું, અને આ ફ્લુટ કહેવાય ને, આ બે જ વસ્તુ તમારે સાથે લઈ જવાની છે। અને તમે હરદ્વારના અંદર બેઠા છો, તમે ગંગા ઘાટ ઉપર તમે મહાભારતના સાહિત્યનું વાંચન કરો, બહુ સારામાં સારી વસ્તુ છે। હું આ સાહિત્ય અને આ પુસ્તક જોઈને ખરેખર બહુ પ્રભાવિત થયો છું, અને હિન્દુ ધર્મનું પુસ્તક જે, હિન્દુ આસ્થાનું પુસ્તક જે, ખરેખર દરેક હિન્દુ ભાઈઓના ઘરના અંદર આ સાહિત્ય વસાવવું બહુ જરૂરી છે। મને તો બહુ ગમ્યું છે, મેં અને મારા પરિવારે પણ આ સાહિત્ય લીધું છે, અન્ય પણ લોકોએ આ સાહિત્ય લેવું જોઈએ એવું મારું વ્યક્તિગત માનવું છે। સરસ ગોવિંદભાઈ, આપે બહુ સરસ વાત કરી, કે બહુ ડીપમાં ઘણી બધી વાતો કરી નાખી આપે, મારે કહેવા જેવું તો રહ્યું જ નથી, આપે બહુ વિશેષ વાતો કરી છે અને ડીપમાં ઘણી બધી વાતો સમજાઈ છે। જ્યારે આજે ગોવિંદભાઈ મારી સાથે વાતો કરી છે એમ ગીતાબેન પણ આની સાથે જોડાયેલા છે, ગીતાબેન પણ અહીંયા જોડાયેલા છે, ગીતાબેનને પણ આપ આ સંદર્ભે શું કહેવા માગશો ગોવિંદભાઈ? અમારે દીકરીએ તો આનો બહુ સારો એવો પ્રચાર કર્યો છે, ચંદુભાઈ સાહેબ માટે તો ગીતાબેન કહેવાય પણ મારી તો દીકરી છે, અમારા પરિવારના અંદર, મારા તેમજ મારા મોટાભાઈના પરિવારના અંદર અમે જે પણ ગણીએ તો અમારી એક જ દીકરી છે, ત્યાર પછી તો પરમાત્માએ અમને ઘરે આજે 4 દીકરીઓ આપેલી છે, અને એના આધારે મેં એના સાહિત્ય ઉપર જ આ ધર્મને લગતી જતી જિંદગીના અંદર શક્ય બને એટલું પરમાત્માનું નામ લઈ લઈએ, શક્ય બને એટલું
પરમાત્મા સાથે આપણું મન પરોવીએ એવી અપેક્ષા અને આશા સાથે ચંદુભાઈ સાહેબ મારા ઘરે જે પધાર્યા છે તે બદલ તેમજ મારી દીકરી ગીતા પધારી છે તે બદલ હું બંનેનો ખૂબ ખૂબ આભારી છું. બહુ સરસ વાત કરી ગોવિંદભાઈ. વિશેષ તો વધારે વાત કરી શકાય એવું નથી, પણ આજે જે તમે શબ્દો ઉચ્ચાર્યા છે અને તમારા આંખમાં જે પાણી આવી ગયું છે દીકરી શબ્દ સાંભળી, એ પણ મને આજે તો ખૂબ અદ્ભુત શબ્દ તમારા માટે લાગ્યો છે. મારી સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર માગું છું. જય શ્રી રામ, જય શ્રી ભગવદ્ ગીતા, જય શ્રી અંબિકા માતાએ નમઃ, જય શ્રી બહુચર માતાએ નમઃ, જય શ્રી રામ.